नमस्कार मित्रों, कपास मगफली दिवेला आ त्रण पाक में तेल की टकावरी वधारवा अने दाणा एटले के वजन वधारवा माटे आपणे खरीद मित्रों शुं करवुं? तो खरीद मित्रों, तमे अत्यारे जुओ तो कपास वीणवानी तैयारी एटले के घणा खरीद मित्रों ने कपास वीणवानी हजी लगभग अमुकने तैयारी पण थई गई छे, अमुक खरीद मित्रों वीणवानुं चालू करी दीधुं छे, अमुक खरीद मित्रों हजी वार लाग्यो छे। पर थोड़ूक मारा मगज में आयु कि मैं कूँ आ वीडियो थोड़ोक बनाव जरूरी है, एट्ला वीडियो बनाया थोड़ोक लेट से, अमुक खरीद मित्रों माटे हजी जरूरी पण छे। बीजों मगफली पण आपणे जोईए तो मगफळीनो पण टाइम थई गयो छे कि एने पण 20-25 दिवस अथवा महीना दीमा काढवानो टाइम थई गयो छे। पछी दिवेला तमे जुओ खरीद मित्रों, तो अमारा एरियामां तमे जुओ तो 9-10 महीनामां वावे छे, एटले हजी कापवानो टाइम थयो नथी। अमुक एरियामां कदाच वेलो आव्यो होय तो कोई माळ कापेवी थई गई होय, तो અત્યારે આ ખાતર નાખવાનો સાચો ટાઈમ એટલે કે રાઈટ ટાઈમ આવી ગયો છે। તો ઘણા ખેડૂત મિત્રો તમે જુઓ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ તપાસ હોય કે મગફળીમાં તો નાઇટ્રોજન બહુ નથી દેતા, પણ કપાસ અને દિવેલામાં તમે જુઓ તો નાઇટ્રોજન નકરો દે દે કરે, સાથે ફોસ્ફરસ પણ આપાપત કરે છે કે આપણે જે જરૂર નથી એથી ઝાઝો દે દે કરે છે। તો હવે આપણે ખેડૂત મિત્રો એવું કરવાનું છે કે પોટાશ અને સલ્ફરને પણ આપણા પાકને જરૂર છે, तो आपणे पोटाश पण आपवो जरूरी छे अने सल्फर पण आपवो जरूरी छे। तो खरीद मित्र तमने तो खबर जी छे कि सल्फर आपणे आपणा पाकमां आपी तो सल्फर आपवाथी आपणा पाकनी तेलनी टकावारी वधारवानुं काम करे छे, अने जो पोटाश आपणे आपी खरीद मित्रों तो पोटाशमां शुं थाय छे कि आपणो जे पाक छे ए चमकवारो थाय छे अने मोटो पण थाय छे एटले के वजनवारो थाय छे, एटले आपणे सल्फर अने पोटाश पण आपवो जरूरी छे। तो ખેડૂત મિત્રો, જાજીવર કદાચ તમે ન આપો તો તમે દેવાવારી આપો તો વધારે સારું। તો ખેડૂત મિત્રો, આપણે પોટાશ જે આવે છે 50 કિલોની બેગમાં, કે એ જે આપણે જમીનમાં ખેડૂત મિત્રો આપીએ તો એને લાગતા 15-20 દિવસ અથવા વધીને 25 દિવસ લાગે છે। તો કોઈ ખેડૂત મિત્રોને ઝડપી આપણે લગાડવું હોય તો જે 0050 જે ચિલેટેડ ફોર્મમાં જે આવે છે 1 કિલોના પેકિંગમાં, એ આપણે એક પંપમાં 100 ગ્રામ નાખી અને આપણે સ્પ્રે કરી દઈશું તો પણ એનું રિઝલ્ટ સારું આવશે। તે પાંદડા પર જશે, પાંદડાની દારીમાં અને ચાપકા સુયા જે ચાપકા આપણે મગફળીમાં અહીંયા સુધી પહોંચશે, એટલે કે એ કામ આપશે 100% છે। તો ખેડૂત મિત્રો, આપણે 1 કિલો પેકિંગવાળું લઈ અને આપણે સ્પ્રે પણ કરી શકીએ છીએ, અને જો જમીનમાં આપો તો વધારે સારું। તો ખેડૂત મિત્રો, એક એકરની વાત કરું છું, 1 એકરમાં 3 કિલો સલ્ફર અને 15 કિલો પોટાશ 1 એકરમાં તમે આપો તો વધારે સારું। પછી આવી રીતે બીજો ડોઝ 15 દિવસ અથવા 20 દિવસ પછી સલ્ફર 3 કિલો અને પોટાશ જે 15 કિલોની જગ્યાએ 25 કિલો આપો તો વધારે સારું। તો આપણા જે કપાસ મગફળી અને દિવેલાના પાકમાં તેલની ટકાવારી તો વધશે, સાથે સાથે દાણાનું પણ વજન વધશે, એટલે કે જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળી રહે અને માર્કેટમાં આપણો પાક આપણે દઈશું તો વેપારી મિત્ર પણ જોઈ અને એમ કહેશે કે ના, આ પાક બહુ સારો છે, તો આપણા ભાવ પણ ઊંચા આવશે અને સારા આવશે। તો ખરીદ મિત્રો, બસ આજ હતી મારી માહિતી। આ મારી માહિતી તમને સારી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય તમે શેર કરજો, જેથી કરીને બીજા ખરીદ મિત્રોને પણ આની માહિતી મળી રહે। તો વિડીયો અહીં હું પૂરો કરીશ ખરીદ મિત્રો, નમસ્કાર।